અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવી બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું છે ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સિવિલ હોસ્પિટલની નવી બિલ્ડિંગના કામોનું નીતિન પટેલે નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન આરોગ્ય કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. મહત્વનું છે કે સિવિલ કેમ્પસમાં જુદી જુદી હોસ્પિટલોનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં તમામ પ્રકારની સુપર સ્પેશિયાલિસ્ટ સુવિધાઓથી દર્દીઓને સારવાર મળશે. જનરલ હોસ્પિટલમાં 2000ની બેડની સુવિધાને વધારીને 3200 કરવામાં આવશે. પીએમ મોદી આ બિલ્ડિંગનું લોકાર્પણ કરવાના છે. થોડા સમય પહેલાં નવી બિલ્ડિંગમાં પૂરતી સુવિધાઓ ન હોવાને કારણે લોકાર્પણનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો. હજી સુધી આ બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું છે ત્યારે હવે નવી બિલ્ડિંગના કામોનું નીતિન પટેલે નિરીક્ષણ કર્યું હતું. આગામી દિવસોમાં પીએમ મોદીના હસ્તે આ નવી બિલ્ડિંગનું લોકાર્પણ કરાશે. તો જોઈએ શું ખાસિયત છે આ સુવિધાઓથી સજ્જ સિવિલની. તમામ પ્રકારની સુપર સ્પેશિયાલિસ્ટ સુવિધાથી સજ્જ છે સિવિલ. એક જ કેમ્પસમાં 6600 બેડ ધરાવતું દેશનું પ્રથમ કેમ્પસ. હોસ્પિટલમાં 450 બેડ વધારીને 1251 કરાશે. કેન્સર હોસ્પિટલમાં બેડની સંખ્યા 650થી વધારીને 1000 કરાશે. કિડની હોસ્પિટલની બેડની સંખ્યા 400થી વધારીને 1000 કરાશે. જનરલ હોસ્પિટલની બેડની સંખ્યા 2000થી વધારીને 3200 કરાશે. સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં 80 બેડ મૂકવામાં આવશે. કે ગુજરાત કી અમારી સરકાર જનતા કી સેવા કે લિયે, ગુજરાત કે સર્વાંગી વિકાસ કે લિયે ઓર ગુજરાત કા હર ક્ષેત્ર કા હર નાગરિક કો અમારી સરકાર કી સભી પ્રકાર કી સુવિધાએ આસાની સે પ્રાપ્ત હો, કમ ખર્ચે યા મુફ્ત મે પ્રાપ્ત હો, ઇસ પ્રકાર કી બહોત બડી વ્યવસ્થાએ ચલાતે હૈ. હમારી આરોગ્ય વિભાગ કી ગુજરાત મેં જો અસ્પતાલ હૈ, અમદાવાદ કી સબસે બડી સબસે પુરાની ઓર 110 એકર જમીન મેં ફેલી હમારી જો સિવિલ અસ્પતાલ હૈ, જિસકી મેનેજમેન્ટ ગુજરાત સરકાર કે દ્વારા હોતી હૈ, જિસકી ગ્રાન્ટ જિસકા ફંડ પૂરા ખર્ચા રાજ્ય સરકાર કા હેલ્થ ડિપાર્ટમેન્ટ ઉઠાતા હૈ, બસ ઉસ અસ્પતાલ કો ઉસકી સુવિધાઓ કો બઢાને કે લિયે અભી જો 1000 બેડ કી પુરાની અસ્પતાલ કી કેપેસિટી હૈ, યહી હમારી જો ઇસ બિલ્ડિંગ બની હૈ, જિસકી નેમ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી જબ ગુજરાત કે મુખ્યમંત્રીજી થે તબ ઉન્હોને યે યોજના શરૂ કી થી કે 1200 પથારી કી નવી અસ્પતાલ કા નિર્માણ કિયા જાય ઓર નહીં જો હમારી ઇન્સ્ટિટ્યૂટ હૈ, કેન્સર ઇન્સ્ટિટ્યૂટ, કિડની ઇન્સ્ટિટ્યૂટ, આંખ કી અસ્પતાલ ઓર હમારી કિડની ઇન્સ્ટિટ્યૂટ ઉસકે ભી જો બડે બડે બિલ્ડિંગ ભાઈ ઉસકી ભી વ્યવસ્થા છોટી પડતી થી, ઉસકી ભીડ ભી કમ પડતી થી, ઇતની માત્રા મેં ગુજરાત કે ઓર અન્ય રાજ્યો કે પેશન્ટ ઇધર સારવાર લેને કે લિયે આતે થે, તો ઉસકી કેપેસિટી બઢાને કે લિયે 1450 કરોડ રૂપિયે કા બજેટ ગુજરાત સરકાર ને સિર્ફ અમદાવાદ સિવિલ હોસ્પિટલ કી કેપેસિટી કો બઢાને કે લિયે જો મંજૂર કિયા થા ઉસકા કામ અબ લગભગ પૂર્ણ હો ચુકા હૈ ઓર 1200 પથારી કી 1200 બેડ કી યે જો નઈ બિલ્ડિંગ બન ચુકી હૈ ઉસકે લોકાર્પણ કે લિયે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી કો ગુજરાત સરકાર કી ઓર સે હમને ઇન્વિટેશન દિયા હૈ ઓર મેં આશા કરતા હું કે જિસ કલ્પના નરેન્દ્રભાઈ ને કી થી વો અબ સાકાર હો ચુકી હૈ, તો ઇસ 1200 બેડ કી અસ્પતાલ કા વો ઉદઘાટન કરને કે લિયે આયેંગે. યે 1200 પથારી કી અસ્પતાલ જબ શરૂ હો જાયેગી તો પુરાની 1000 બેડ કી અસ્પતાલ ઓર યે 1200 બેડ કી અસ્પતાલ ઇસકો મિલા કે 2200 બેડ કી યે પૂરી વ્યવસ્થા પૂરે એશિયા મેં સબસે બડી ગવર્નમેન્ટ સંચાલિત યા પ્રાઇવેટ સેક્ટર સંચાલિત કોઈ ભી અસ્પતાલ હો ઉસમેં સબસે બડી અસ્પતાલ હમારી ગુજરાત સરકાર કી યે અસ્પતાલ હો જાયેગી ઓર કિડની કેન્સર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓર આંખ કી હોસ્પિટલ આઈ હોસ્પિટલ કો ભી જો હમને બડા બજેટ દિયા થા ઉસકા કામ ભી પૂર્ણ હો ચુકા હૈ, વો સુપર સ્પેશિયાલિટી સારવાર દેને વાલી સબ ઇન્સ્ટિટ્યૂટ હૈ તો ઉસકા ભી આને વાલે સમય મેં લોકાર્પણ કરેંગે
और गुजरात हर एक क्षेत्र में जिस प्रकार से पूरे देश में आगे है, इस प्रकार हर सेक्टर में भी सबसे आगे अभी भी बना रहेगा, ऐसी हमें आशा है। जयेश प्रजापति साथ अनेस गुजरात न्यूज अहमदाबाद।